गुड मॉर्निंग बाळको, नमस्कार। आज આપણે જોઈશું પાઠ નવ છે આપણે સૌ તોફાની। તો ચાલો પહેલા કવિતા ગાઈએ। વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ, છાનો માનો જોયા કરું થઈને ચૂપચાપ। વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ, છાનો માનો જોયા કરું થઈને ચૂપચાપ। એક મોટો બૂટિયો એ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12। છાપરા કૂદે કૂદે અગાસી એવા બે બહાદુર, એવા એ બહાદુર। છાનો માનો જોયા કરું થઈને ચૂપચાપ। લીમડા કેરી ખાય લીંબોળી, વડના ખાય ટેટા। કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે હેઠા। ઠેકડા મારે મારે ગુલાંટો કરતા ઝૂંટા ઝૂંટ, કરતા ઝૂંટા ઝૂંટ। છાનો માનો જોયા કરું થઈને ચૂપચાપ। હવે આ કવિતામાં શું કહે છે? વડલા ડાળે એટલે કે વડ, આંબો, પીપળો, લીમડો એ બધા શું છે? ઝાડ। એ બધાને શું કહેવાય? ઝાડ। તો આ વડ છે, એક વડનું ઝાડ છે। તે વડની ડાળે વાંદરાઓની ટોળી એટલે કે 10-12 વાંદરાઓનું સમૂહ શું કરે છે? હુપા હુપ। વાંદરાઓનો અવાજ કેવો હોય? હુપ હુપ કરે। હવે વડનું ફળ છે ને, વડના ફળને કહેવાય ટેટા। અને વડને ખાસી બધી વડવાયો લટકતી હોય, તે શું છે? તેના મૂળ। બધા ઝાડને મૂળ ક્યાં હોય? નીચે। પણ વડના ફળને વડવાઈ લટકતી હોય છે તેને શું કહેવાય? વડવાઈ। છાનો માનો જોયા કરું થઈને ચૂપચાપ। એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર, બુઢિયો એટલે કે વૃદ્ધ। આ બધા વાંદરામાં એક વૃદ્ધ વાંદરો છે, તે શું છે? તેનો સરદાર, મેન છે, મુખ્ય છે તે। એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12। તેની પાછળ કેટલા વાંદરા છે? 10-12। નાના મોટા થઈને 10-12 વાંદરાઓ છે। છાપરા કૂદે કૂદે અગાશી એવા એ બહાદુર, તે લોકો શું કૂદે? છાપરાઓ કૂદે, એક છાપરા પરથી બીજા છાપરા પર, એક અગાશી પરથી બીજા અગાશી પર। આ શું છે? બહાદુર વાંદરાઓ। વાંદરાઓ તો ખબર છે ને તમને, એક ઝાડ પરથી બીજે ઝાડ પર, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદાકૂદ કરે। છાનો માનો જોયા કરું થઈને ચૂપચાપ। લીમડા કેરી ખાય લીંબોળી એટલે કે લીમડાનું ફળ કયું છે? લીંબોળી। શું ખાય? લીમડાનું ફળ એટલે કે લીંબોળી ખાય, વડના ખાય ટેટા। વડના ફળને શું કહેવાય? ટેટા। કેરી કેરી ખાય ખાઈને ઘોટલા નાખે હેટા, કેરી ખાઈ જાય અને ગોટલા ક્યાં નાખે? નીચે। ઠેકડા મારે મારે ગુલાંટો કરતા ઝૂંટા ઝૂંટ, ઠેકડા એટલે કે કૂદકા મારે અને ગુલાંટો એટલે એક પછી આ મૂંધા છતી વાંદરા પડે અને વસ્તુઓ શું કરે? તેઓ ઝૂંટવી લે એકબીજા પાસેથી, ઝૂંટા ઝૂંટ કરે। છાનો માનો જોયા કરું થઈને ચૂપચાપ, હું ચૂપચાપ છાનો માનો જોયા કરું છું। વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપા હુપ। આ કવિતાનો ફોટો મોકલીશ, આ કવિતા તમારે નોટમાં લખી દેવાની છે। અને જે બાળકો ઝૂમ મીટિંગમાં જોઈન્ટ ન થતા, પ્લીઝ મહેરબાની કરીને બધા વિદ્યાર્થીઓ ઝૂમ મીટિંગમાં જોઈન્ટ થાવ, તો તમારે ફોટામાં જોઈને કંઈ લખવું જ નહીં પડે। ઝૂમ મીટિંગમાં જોઈન્ટ થાવ તો ઝૂમ મીટિંગમાં જ લખાઈ જાય અને ત્યાં ત્યાં તૈયાર પણ થઈ જાય। તો જે બાળકો ઝૂમ મીટિંગમાં જોઈન્ટ ન થતા, એ પ્લીઝ મહેરબાની કરીને બધા બાળકો ઝૂમ મીટિંગમાં જોઈન્ટ થાય।